हेलो स्टूडेंट, गुड मॉर्निंग, जय मां महादेव। आपणे जोईए आपणा अभ्यासक्रम में आगळ कि गया पीरियड नी अंदर मैं तमने कैलिग्राफी रेखांकन शीखवाड़ेला हता। जे तमे तमारी ड्रॉइंग बुक में सरस मस्त मजाना कम्प्लीट करी लीधा हशे। आजे कैलिग्राफी आकारो करवाना छे। आपणे रेखांकन कर्या हता, हवे आज कैलिग्राफी आकारो करवाना छे। एक दोरडू कूटती छोकरी छे, मोर छे अने एक ससलो छे। हुं अहीं तमने बे वस्तु शीखवाड़ी दऊं छुं, एक दोरडू कूटती छोकरी अने ससलो। मोर एकदम ईजी छे, એ તમારે કરવાનું છે। ઉપર જે પ્રમાણે નમૂનામાં આપેલા છે એ જ પ્રમાણે નીચે તમારે વર્ક કરવાનું છે। ક્યાંય આમાં પેન્સિલ ની મદદથી જ કરવાનું છે, ક્યાંય આમાં સ્કેલનો ઉપયોગ, પરિકરનો ઉપયોગ, કંઈ બીજી વસ્તુનો ઉપયોગ કરવાનો નથી। તમારે જાતે જ બધી વસ્તુ હાથ દોરવાની છે, જે વર્તુળ છે, અર્ધવર્તુળ છે, ત્રિકોણ છે, એ બધું તમારે ક્યાંય એમાં સ્કેલનો ઉપયોગ કરવાનો નથી। તો અહીંયા તમને દોરડા કૂટતી છોકરી શીખવાડું છું। એકદમ સરસ પહેલા લાઇટ લાઇટ ડ્રો કરવાનું છે। હું અહીંયા એક ડ્રોઈંગ શીટની અંદર દોરું છું, પણ તમારે તમારી ડ્રોઈંગ બુકની અંદર કરવાનું છે। ઓકે, પહેલા આપણે એનું સ્ટ્રક્ચર બનાવી લઈએ, પછી એની અંદર આકારો કરીશું। ટચલી આંગળીને આ પ્રમાણે દૂર રાખવાની છે। સરસ, પહેલાં એકદમ આ પ્રમાણે લાઇટ લાઇટ ડ્રો કરવાનું છે। પહેલાં સરસ તમે લાઇટ લાઇટ ડ્રો કરજો, જેથી કરીને ઇરેજ કરવાનું થાય તો આપણે સરળતાથી ઇરેજ કરી શકીએ છીએ। આપણે આ એક સ્ટ્રક્ચર કરી લીધું, હવે એની અંદર છે ને એનો ફેસમાં આપણે આંખો, નાક, મોઢું ને બધું કરી દઈએ। જોજો, બંને આંખો એક સરખી થવી જોઈએ, ઊંચા નીચી ન થવી જોઈએ।
તો આપણે આ દોરડા કૂદતી છોકરીને આપણે કમ્પ્લીટ કરી છે. હવે એક આમાં કેઈ સ્કેલનો ઉપયોગ નથી. પહેલાં આવી રીતના આપણે સ્ટ્રક્ચર કરી લાઇટ લાઇટ દોરી અને પછી એની ઉપર સરસ તમારે કમ્પ્લીટ કરવાનો છે. થોડુંક ડાર્કનેસ આપી, જ્યાં પણ ઇરેઝર કરવાનું હોય એ ઇરેઝ કરી વ્યવસ્થિત લાઇન કરવાની છે. હવે આ પ્રમાણે સરસ, પછી પહેલાં આપણે લાઇટ લાઇટ સ્કેચ બનાવી દીધું સ્ટ્રક્ચર એનું. હવે એને પછી એની ઉપર આપણે ડાર્કનેસ આપી, વધારાની લાઇનો ભૂસી અને સરસ વ્યવસ્થિત આકાર આપી દીધો. હવે એક આપણે અહીંયા સસલું બનાવશું. સસલામાં બહુ સહેલું અને એકદમ ઈઝી છે. જો એમાં ત્રણ સર્કલ જ કરવાના છે, પણ સર્કલ આપણે જે વર્તુળ છે, સર્કલ એટલે કે વર્તુળ, એ આપણે પરિકરનો ઉપયોગ નથી કરવાનો, આપણે હાથે જ કરવાનું છે. જેમ કેલિગ્રાફીમાં આપણે કરેલું હતું એ જ પ્રમાણે. તો કે પહેલાં એનું છે ને પગથી, જે આપણે એના પગ બનાવીએ ને, પગ હોય ને, અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. એકદમ ઈઝી. તો અહીંયા મેં તમને બે નમૂના શીખવાડેલા છે. ત્રીજો નમૂનો છે મોરનો, એ તમારી મેળે કરવાનો છે. એકદમ સેલો મોર છે. પેજ નંબર 7 ઉપર તમારે આ ત્રણેય કેલિગ્રાફી ઉપર નમૂના પ્રમાણે છે એ જ પ્રમાણે નીચે કમ્પ્લીટ કરવાની છે. ઓકે, થેન્ક યુ.